દુનિયાના 119 થી પણ વધારે દેશમાં હાલ કોરોના વાયરસને લઈ મોટી મહામારી ફેલાઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારમાં ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. દેશ સહિત વિદેશમાં પણ કોરોના રોગને લઈને અફરાતફરી મચી જવા પામી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા આ રોગ સામે લડવા માટે આગમચેતી તૈયારી સાથે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિ કાર્યરત મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકા સરકારી આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનાઓના સહયોગથી કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા અમૃત પેય ઉકાળો બનાવીને પ્રાંતિજના વિવિધ વિસ્તારમાં ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે દેસાઈની પોળ, ગુજરની પોળ, સિવિલ સહિત વિવિધ વિસ્તારમાં તથા સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ એપ્રરોજ રોડ ઉપર આવેલા ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ સામે લડવા માટે ઉકાળો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ લાભ લીધો હતો. તો આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ ખાતે ડોક્ટર ડેરિયા કેન પોગાલુ મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ, વજેશભાઈ ભાવસાર, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, નિતેશભાઈ શાહ, પિયુષભાઈ શાહ સહિતના સભ્યો દ્વારા વિવિધ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ડોક્ટર કિરીટભાઈ પટેલ, ડોક્ટર નીતિન જાદવ, ડોક્ટર યતીન જોશી સહિતના આયુર્વેદિકો તથા હોમિયોપેથિક ડોક્ટરો સહિતની ટીમ પણ ઉપસ્થિત રહી આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં જે કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે, બરાબર, તો આયુર્વેદની અંદર પણ એનું વર્ષો જૂનો બધો વર્ણન કરેલું છે. જનપદો ધ્વંસ પછી સંસર્ગ આક્રમક જ્વરનું પણ વર્ણન કરેલું છે. તો આયુર્વેદની અંદર આ કોરોના વાયરસ, સ્વાઇન ફ્લૂ કે ડેન્ગ્યુ કે જે કંઈ હોય એના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે ઘરો અરડુસી, તુલસી, સૂંઠ, મરી, ગંઠોડા જે આપણે રસોડાના ઔષધો દ્વારા જ એનો ઉકારો, આ અમૃતપે ઉકારો બનાવીને આપવામાં આવે છે, જેનાથી આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને આવા આક્રમક વાયરસ કોરોના, સ્વાઇન ફ્લૂ સામે આપણે લડી શકતા હોય અને આપણે આનો જે આપણા શરીરની અંદર આનું આક્રમણ થાય છતાં પણ આપણને આ રોગ થતો નથી અને હાલમાં જે આ ચાલી રહ્યો છે તેનાથી આપણે કોઈ ભય કે નો માહોલ કે ચિંતા કરવા જેવું નથી. ખાલી સાવચેતી રાખવાની જરૂર છે. તો આપણે ઘરે પણ આ ઉકારો આપણે સૂંઠ, મરી, અરડુસી, તુલસી વગેરેનું બનાવીને પણ આપણે આનો ઘરે આપણે 7 દિવસ સુધી કરી શકીએ તો આપણે આવા રોગોથી બચી શકીએ. બરાબર. ત્યારે હાલ જે પ્રવર્તમાન સંજોગોમાં કોરોના વાયરસનો જે રોગચાળાનો ઉપદ્રવ થઈ રહ્યો છે એમાં CCRH આયુષ વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલી છે એમાં હોમિયોપેથિક દવા જે છે જેનું નામ આર્સેનિકમ આલ્બમ 30, જે દવા 4-4 ગોળી 3 દિવસ સુધી લેવાની હોય છે. હોમિયોપેથિક દવા મીઠી હોવાથી કોઈપણ વ્યક્તિ આસાનીથી એ દવા લઈ શકે છે. બાળકોથી અબાલ સૌ કોઈ એ વ્યક્તિ હોમિયોપેથિક દવા આસાનીથી લઈ શકે છે અને કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે દરેક વ્યક્તિમાં એના માટે હોમિયોપેથિક આર્સેનિક આલ્બ 30 નામની દવા સૂચવવામાં આવેલી છે, જે દરેક વ્યક્તિએ લેવી જોઈએ. કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો આપણે આ વસ્તુ આયુર્વેદમાં પણ કીધેલી છે કે આને આપણે શું કીધું છે, ઔપચારિક રોગમાંનું જે વર્ણન છે આયુર્વેદમાં, તો એમાં આ વસ્તુનો ઉલ્લેખ છે કે સંસર્ગાત ગાત્ર સંસ્પર્શાત નિઃ શ્વાસાત સભોજનાત એક સૈયા સના ચાપી વસ્ત્રમાલાનું લેપનાત ઔપચારિક રોગાશ્ચ સંક્રામંતી નરાન્નર. મતલબ કે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે એના સંસર્ગમાં આવવાથી, એકબીજાના શરીરનો સ્પર્શ થવાથી, ઉચ્છવાસ દ્વારા એક જ વસ્ત્રનો એક જ સૈયા છે, મતલબ કે એક જ બેડનો ઉપયોગ કરવાથી, એકસાથે સુવાથી, એકસાથે જમવાથી, વસ્ત્ર માલા ઇત્યાદિ આપણા જે પણ આજના જમાનામાં ગણીએ તો નેપકિન, ટુવાલ, મોબાઈલ આ બધી વસ્તુઓ એકબીજાનો ઉપયોગ કરવાથી આ બધી જ વસ્તુઓથી આ રોગનું સંક્રમણ થઈ શકે છે. તો શું આને આને અટકાવવા માટે આપણે બીજું શું કરી શકીએ? આને અટકાવવા માટે ઘણું બધું જ છે. આયુર્વેદમાં
કોરોના આનું જે અટકાવવા માટેના જે ઉપાયો છે એમાં એવું છે કે રોજનું પ્રતિમર્શ નશે, મતલબ કે બે તેલ ટીપા, તલનું તેલના જે બે ટીપા છે એ દંને નાકમાં થોડું હુંફાળું કરીને નાખવું જોઈએ બહાર નીકળતા પહેલાં. બીજું, બહારથી આવો ત્યારે હળદર અને મીઠાના ગરમ પાણીના કોગળા કરવા જોઈએ. બીજું, ઠંડુ અને વાસી ખોરાક ના લેવો જોઈએ. જમવામાં ગરમ, સુપાચ્ય અને હલકું ભોજન લેવું જોઈએ. બીજું આપણે શું કરી શકે કે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, આ બધી વસ્તુઓ અને બહારના જંક ફૂડ જે પણ લઈએ છીએ એના બદલે ઘરે બનાવેલું તાજું અને સુપાચ્ય ભોજન જ લેવું જોઈએ. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.